धोरण सातमा गया लेक्चर में आपणे पाठ चार में ऑब्जेक्टिव नो रिविजन करेलू हतु। हवे आजे आपणे एक थी चार पाठना एक वाक्य में उत्तर अने बे वाक्य में उत्तर प्रश्नों छे एनु रिविजन करवानु छे, जे अहींयाथी हूँ बधा समझावीश अने वाँचीश ते तमारे ध्यान थी समझवाना छे अने बधा प्रश्नों तमारे तमारी रफ बुक में एक वक्त लखवाना छे। હું ફોટા મોકલું છું એમાંથી જોઈ અને જે લોકોએ સ્વાપોથીમાં ઉતારી લીધું છે તેને તેમાંથી લખવાના છે અને જે લોકોને સ્વાપોથીમાં ઉતારવાનું બાકી છે એ ફોટા જોઈ અને સારા અક્ષરે સ્વાપોથીમાં લખી લેશે અને ત્યારબાદ રફબુકમાં એક વખત લખી અને આ બધા પ્રશ્નો પાકા કરવાના છે। હવે આપણે પાઠ પહેલાંથી શરૂઆત કરીએ। પાઠ પહેલાંમાં આપણે કોઈ પણ જાતનું રિવિઝન નહોતું કરેલું, એટલે આપણે પાઠ પહેલાંમાં પહેલાં તો ઓબ્જેક્ટિવ જે કંઈ હોય એનું રિવિઝન કરી અને પ્રશ્નોનું રિવિઝન કરીશું। હવે પાઠ એકમાં આપણે જોઈએ, નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો। હવે જો આપણને આમાં બે શબ્દો આપ્યા છે, એક શબ્દની જોડણી સાચી છે અને એક શબ્દની જોડણી ખોટી છે, તો આપણે સાચી જોડણી નીચે લીટી કરીશું। રમકડા અને રકમડા, તો રમકડા શબ્દ સાચો છે એટલે આપણે એની નીચે લીટી કરેલી છે। પછી ચક્કરડી અને ચક્કરડી, તો ચક્કરડી શબ્દ સાચો છે આપણે એની નીચે લીટી કરીશું। આઈસક્રીમ અને આઈસક્રીમ, તો આઈસક્રીમ શબ્દ આ સાચો છે એટલે આપણે એની નીચે લીટી કરીશું। મદારી અને મદાડી, તો મદારી શબ્દ સાચો છે તો એની નીચે લીટી કરેલી। મેરો અને મેળો, તો મેળો શબ્દ સાચો છે એટલે આપણે એની નીચે લીટી કરીશું। ચકડોર અને ચકડોળ, તો ચકડોળી નીચે લીટી કરીશું। ફરકડી અને ફળકડી, તો ફરકડી શબ્દ સાચો છે। લાકડી અને લાકડી, તો લાકડી શબ્દ સાચો કે છે। હવે આપણે આ પાઠના પ્રશ્નો જોઈએ। જો પહેલાં તો આપણને અહીંયા એવું કીધું છે કે આ પાઠમાં ચિત્રને આધારે શિક્ષકે બોલેલા વાક્યો ફરીથી લખો। જો અહીંયા આપણને આડાઅવળા વાક્યો આપેલા છે તો આપણે યોગ્ય ક્રમમાં વાક્યને ગોઠવવાનું છે। લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને, તો ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં, આ વાક્ય વ્યવસ્થિત છે ગોઠવેલું। આ વાક્ય છે એ આપણને આડાઅવળું આપેલું છે, આ આપણે યોગ્ય ક્રમમાં એને ગોઠવ્યું। મેળામાં મજા કરીશું જઈ, તો મેળામાં જઈ મજા કરીશું। ચકર ચકર ફરતી છે ચકડોળ મેળામાં, તો મેળામાં ચકર ચકર ફરતી ચકડોળ છે। એક ફુગાવાળો વેચે છે ફુગા રંગબેરંગી, એક ફુગાવાળો રંગબેરંગી ફુગા વેચે છે। સાપનો ખેલ બતાવે મદારી છે, તો કે સાપનો ખેલ મદારી બતાવે છે। આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તો કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, તો એને ક્રમમાં ગોઠવીએ, મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે। રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક, તો કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે। હવે એના પ્રશ્નોના ઉત્તર જોઈએ। મેળામાં કેટલીક દુકાનો દેખાય છે તેના નામ જણાવો, તો મેળામાં આપણને ત્રણ દુકાનો દેખાય છે। પહેલી સોનુ મીઠાઈની દુકાન, બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને ત્રીજું પ્રણામ રમકડાની દુકાન, આ ત્રણ દુકાનો મેળામાં દેખાય છે। બીજો પ્રશ્ન છે, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે, તો કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે। મદારી શું વગાડે છે, તો કે મદારી ડમરું વગાડે છે। કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે, તો કે બે બાળકો છે એ રમકડા ખરીદી રહ્યા છે। હવે આપણે પાઠ બે એનું એક એક વાક્યમાં પ્રશ્નોનું રિવિઝન કરીએ। ગોપી આજની કઈ ઘડીને રોડિયામણી કહે છે, આપણો પહેલો પ્રશ્ન છે, તો કે વાલાજી આવ્યાની ઘડીને ગોપી રળિયામણી ગણે છે। ગોપી છે એ વાલાજી આવ્યાની ઘડીને રળિયામણી કહે છે। પ્રશ્ન બે, વાલાજી માટે સાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે,
તો કે વાલાજી માટે લીલા અને સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. ત્રીજું, સખી મંગળ ગીતો ગાવા કોને નિમંત્રણ આપે છે? તો કે સખીઓ મંગળ ગીતો ગાવા સખીઓને નિમંત્રણ આપે છે. ગોપી કોને સાથીઓ પૂરવા કહે છે? તો કે ગોપી છે એ સૌભાગ્યવતી સ્ત્રીને સાથીઓ પૂરવા કહે છે. પ્રશ્ન 5, ગીતમાં હરિ હાથીઓ શબ્દ કોના માટે વપરાયો છે? તો કે ગીતમાં હરિ હાથીઓ શબ્દ હાથીની જેમ મલપ્ત ચાલતા આવતા શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. આજની ઘડી રળિયામણી કાવ્યમાં કવિનું નામ જણાવો. તો કે આજની ઘડી રળિયામણી કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા. હવે મેં આ કાવ્ય તમને પાકું કરવા માટે આપેલું હતું તે બધાએ કરી જ લીધું હશે, અને જે લોકોને કાવ્ય પાકું નથી થયું એ લોકોએ કાવ્ય પાકું કરી લેવાનું છે. હવે આપણે આ પાઠમાં બે વાક્યમાં ઉત્તર નથી તો આપણે ત્રીજા પાઠમાં એક એક વાક્યના ઉત્તર જોશું. જો પહેલો પ્રશ્ન છે એમાં, શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? તો કે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા અંગે, શિષ્યવૃત્તિ અંગે, તેમજ પહેલો નંબર લાવવા અંગે વાત કરતા જતા હતા. જો કઈ બાબત વિશે વાત કરતા હતા? તો કે પહેલાં તો પરીક્ષા અંગે, પરીક્ષા લેવાની હતી ને, તો કે પરીક્ષા અંગે. પછી તો કે શિષ્યવૃત્તિ અંગે, એટલે કે શિષ્યવૃત્તિ કેટલી મળવાની છે એટલા એની અંગે, અને પહેલો નંબર લાવવાનું કોણ છે એ વિશે વાતો કરતા જતા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક કોણ હતા? તો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક ધનશંકરના માસા હતા. મહાદેવે મિત્રોની કઈ વાત મંજૂર રાખી? તો કે મહાદેવ છે એને મિત્રોની ઉજાણીની વાત, એટલે કે ઉજવણી કરવાની વાત, પાર્ટી કરવાની વાત છે એને મંજૂર રાખી. મહાદેવ ખાઈ જવાની એવું કોને જોઈને બોલી ઉઠે છે? તો કે મહાદેવ છે એ ખાઈ જવાની એવું ગાયને જોઈને બોલી ઉઠે છે. પ્રશ્ન 5, ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે શું કર્યું? તો કે ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી આકડાનો ડોરો ભાંગ્યો. મહાદેવે આકડાનો ડોરો ભાંગીને તે હાથમાં લઈ લીધો. પ્રશ્ન 6, મહાદેવને સામે જોઈને ગાયે એને મારવાનો ઈરાદો કેમ છોડી દીધો? તો કે મહાદેવને જોઈને ગાયે એને મારવાનો ઈરાદો છોડી દીધો કારણ કે છોકરો એને મારવા સરખો ન લાગ્યો, એને મારવા જેવો લાગ્યો નહીં, એટલા માટે એને માર્યો નહીં. ખેતરમાં શેઢેથી પસાર થતા છોકરાઓ શું કરતા જતા હતા? તો કે ખેતરમાં શેઢેથી પસાર થતા છોકરાઓ મોલ જોતા જતા હતા, એટલે કે પાક જોતા જતા હતા, હવા ખાતા જતા હતા, પક્ષીઓના માળા પાડતા જતા હતા. કઈ કઈ વસ્તુ કરતા હતા? તો કે એક તો છોકરાઓ પાક જોતા જતા હતા, મોલ જોતા જતા હતા, હવા ખાતા જતા હતા, અને પક્ષીઓના માળા પાડતા જતા હતા. પાણી સરખા મોલમાં ગાય કેવી રીતે ચાલતી હતી? તો કે પાણી સરખા મોલમાં ગાય જેમ સારસ પક્ષી તરતું હોય એવી રીતે ચાલતી હતી. મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું? તો કે મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું, હું ગાયને હાંકીને હમણાં જ આવું છું, પાછો આવું છું, તું આ દફતર લઈને શાળાએ જતો રહે. હું ગાયને હાંકીને હમણાં જ પાછો આવું છું. ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું? તો કે ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની શરવાણી દેખાય. શું દેખાયું ઇન્સ્પેક્ટરને? તો કે માનવતાની શરવાણી, એટલે કે માનવતા દેખાડી. હવે એના પછી આપણે 3-4 વાક્યમાં ઉત્તર છે એ અત્યારે કરવાના નથી. આપણે અત્યારે એક એક વાક્યમાં અને બે વાક્યમાં જ ઉત્તર કરશું. એક વાક્યના ઉત્તર કરીએ અને બે વાક્યના ઉત્તર આ પાઠમાં નથી. હવે આપણે પાઠ 4ના પ્રશ્નો જોઈશું. પાઠ 4માં પ્રશ્ન 1, ગાંધીજીને સામા બેસાડીને વાઇસરોએ મળવા બોલાવ્યા હતા? તો કે ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરોએ મળવા બોલાવ્યા હતા. ગાંધીજી છે એને વાઇસરોએ મળવા બોલાવ્યા હતા, તો શેમાં આવવાનું કીધું હતું? તો કે વિમાનમાં બેસીને બોલાવ્યા હતા.
કે વિમાનમાં બેસાડીને તમે અહીંયા લઈ આવો એમ. પછી બીજો પ્રશ્ન, વિમાની સગવડનો ઇનકાર કરતા ગાંધીજીએ શું નિશ્ચય કર્યો? તો કે વિમાનની સગવડનો ઇનકાર કરતા ગાંધીજીએ આગગાડીમાં જવાનો નિર્ણય કર્યો. ગાંધીજીએ વિમાનની સેવાનો ઇનકાર કર્યો, વિમાનની સગવડ લેવાનો ના પાડી દીધી અને તેઓ ટ્રેનમાં જવાનો નિર્ણય કર્યો. ગાંધીજીને કેવા પ્રકારની તકલીફની ખેવના ન હતી? તો કે ગાંધીજીને અસહ્ય ગરમી, 24 કલાકનો રસ્તો કે દરેક સ્ટેશને હજારોની મેદનીને લીધે પડતી તકલીફની ખેવના ન હતી. ગાંધીજી છે એને અત્યારે ગરમીનો સમય હતો તો ખૂબ જ ગરમી પડતી હતી, અસહ્ય ગરમી હતી, તો તેની પણ એને ખેવના નહોતી, કે એની પણ એને ચિંતા નહોતી, એનો પણ એને જરાય તકલીફ હતી ને વિચાર નહોતો કરતા. ત્યાર પછી તો કે 24 કલાકનો ત્યાં પહોંચવા માટેનો રસ્તો હતો અને દરેક સ્ટેશને માણસો છે એની ભીડ જમા થતી હતી. આ ત્રણ વસ્તુ હોવા છતાં પણ, આટલી બધી તકલીફ થતી હોવા છતાં પણ ગાંધીજીને તે તકલીફની કોઈ પણ જાતની ખેવના ન હતી. ખેવના એટલે કાળજી. મનુબેને કેટલા ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો? મનુબેને 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો હતો. પ્રશ્ન 5, ગાંધીજીએ 9 આખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા કોને રજા આપી? તો કે ગાંધીજીએ 9 આખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા મનુબેનને આજ્ઞા રજા આપી. 6ઠો પ્રશ્ન, મનુબેને 2 ખાનાવાળા રેલવેના ડબ્બાનો શું ઉપયોગ કર્યો? તો કે મનુબેને રેલવેના ડબ્બાનો એ ડબ્બામાં 1 ખાનામાં સામાન રખાવ્યો અને બીજામાં ગાંધીજીને સુવા બેસવા માટેનું રાખ્યું. ટ્રેનમાં ચડ્યા પછી ગાંધીજીએ પહેલું કયું કામ કરી નાખ્યું? તો કે ટ્રેનમાં ચડ્યા પછી ગાંધીજીએ સૌથી પહેલાં હરિજન ફંડ ઉઘરાવવાનું કામ કરી નાખ્યું. ટ્રેનમાં ચડ્યા એ પહેલાં ગાંધીજીએ ફટાફટ સ્ટેશને પહોંચી અને હરિજન ફંડ ઉઘરાવવાનું કામ કરી લીધું. પ્રશ્ન 8, બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી શું પ્રાયશ્ચિત કરતા? તો કે બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી એ ભૂલને પોતાની ગણી લેતા અને એકાદ ટંક જ ખાવાનું છોડી દેતા. એકાદ ટંક એટલે એકાદો સમય, કે એકાદ ટાઈમ છે એ જમવાનું એ છોડી દે. 9મો પ્રશ્ન, સ્ટેશન માસ્તરે રેલવેના ડબ્બાની બહાર લટકતા લોકો માટે ગાંધીજીને સિંહ બાંહેધરી આપી. તો કે સ્ટેશન માસ્તર છે ગાંધીજીને એવું કહે છે કે ભાઈ બહાર આ રેલવેના ડબ્બાની બહાર લટકતા લોકો છે એના માટે હું બીજા ડબ્બાની વ્યવસ્થા કરાવી દઉં છું, બીજો ડબ્બો જોડાવી દઉં છું, કે તમે કે આ ડબ્બો ખાલી ન કરો. આ બીજો ડબ્બો જોડાવવા માટેની બાંહેધરી છે ગાંધીજીને આપે છે. હવે આ પાઠમાં પણ 2 વાક્યના ઉત્તરો આપેલા નથી તો આપણે કરવાના નથી. આપણે આ પાઠના 3-4 વાક્યના ઉત્તર છે પછી જોઈશું. અત્યારે આપણે 1-4 પાઠના મેં જેટલા પ્રશ્નો સમજાવ્યા એ પ્રશ્નોના ઉત્તર છે એ તમારે એક વખત લખવાના છે અને પાકા કરવાના છે.